અહીં કહ્યું છે કે મીના 66 મિનિટમાં 21 હોટ ડોગ ખાઈ શકે છે. તે જાણવા માંગે છે કે જો તે આ ઝડપ જાળવી રાખે તો 35 મિનિટમાં કેટલા હોટ ડોગ ખાઈ શકે. અહીં મહત્વની જે બાબત આપેલી છે તે એ છે કે તે ઝડપ જાળવી રાખે છે. તેનો અર્થ એ છે કે તે એક સરખી ગતિથી દર મિનિટે એક સરખી સંખ્યામાં હોટ ડોગ ખાય છે. માટે કહી શકાય કે તેના હોટ ડોગ પ્રતિ મિનિટનો ગુણોત્તર એ હંમેશા સમાન રહે છે, કારણ કે તે એક સરખી ઝડપે ખવાય છે. હવે અહીં એમ કહ્યું છે કે 66 મિનિટમાં 21 હોટ ડોગ ખાઈ શકે છે, માટે હોટ ડોગ પ્રતિ મિનિટ બરાબર 21 હોટ ડોગ પ્રતિ 66 મિનિટ. જો તેની ખાવાની ગતિ એકસરખી રહે તો આ ગુણોત્તર એ 35 હોટ ડોગ અને તેના માટે લાગતા સમયના ગુણોત્તર જેટલો જ થાય. અહીં મિનિટ માટે એમ લઈએ, ઝડપ જાળવી રાખે છે માટે હોટડોગ પ્રતિ મિનિટનો ગુણોત્તર સતત રહેશે, એટલે કે તે સમપ્રમાણમાં છે. હોટડોગ પ્રતિ મિનિટ 21 હોટડોગ ખાવામાં 66 મિનિટ થાય તો 35 હોટડોગ ખાવા માટે તે એમ મિનિટ જેટલો સમય લે છે. આ બંને ગુણોત્તર સરખા છે. અહીં સમપ્રમાણનો સંબંધ છે, કારણ કે તે એક સરખી ઝડપે થઈ રહ્યું છે. હવે આપણે એમની કિંમત શોધવાની છે. તેની માટે અલગ અલગ રીતો છે. સૌથી સહેલો રસ્તો એ છે કે આપણે બંને બાજુ એમ વડે ગુણીએ, બંને બાજુ એમ વડે ગુણતા. હવે ડાબી બાજુ આપણી પાસે રહેશે 21/66 ગુણ્યા એમ બરાબર, હવે જુઓ કે અહીં એમ સાથે ગુણાકાર છે અને ભાગાકાર છે, માટે તેનો છેદ ઉડશે અને આપણને મળશે 35. હવે આપણે એમની કિંમત શોધવાની છે. તે માટે બંને બાજુ એમના સહગુણકના વ્યસ્ત સાથે ગુણીએ, એટલે કે બંને બાજુ 66/21 સાથે ગુણીએ. આ બાજુ પણ ગુણ્યા 66/21. આમ વ્યસ્ત સંખ્યા મેળવવા અંશ અને છેદને ઉલટાવી નાખ્યા છે. હવે આ ગુણાકાર સમીકરણની ફક્ત એક બાજુ કરી શકાય નહીં, સમીકરણની સમતા જાળવવા તે બંને બાજુ કરવું પડે. હવે આ બંનેના ગુણાકારની કિંમત એક થશે. કોઈ પણ સંખ્યાનો તેની વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકાર કરતા જવાબ એક મળે. આમ ડાબી બાજુ ફક્ત એમ મળે અને જમણી બાજુ 35/66/21. 35 એ 5/7 ને બરાબર છે અને 21 એ 3/7 ને સમાન છે. હવે જુઓ, અંશ અને છેદના 7નો છેદ ઉડી જશે, માટે આપણી પાસે બાકી રહેશે 5/66/3. થોડું વધુ સાદુરૂપ આપીએ, 66 એ 22/3 ને બરાબર છે. ફરી જુઓ, અંશ અને છેદમાં 3નો છેદ ઉડી જશે. આમ આપણી પાસે બાકી રહે છે 5/22, જે 110 ને બરાબર છે. હવે તેને બીજી રીતે પણ વિચારી શકાય. અહીં હોટડોગ પ્રતિ મિનિટને બદલે આપણે કંઈક જુદું વિચારી શકીએ. તમે તેને મિનિટ પ્રતિ હોટડોગની રીતે પણ વિચારી શકો. માટે કહી શકાય કે મીના 66 મિનિટમાં 21 હોટ ડોગ ખાય છે અને એમ મિનિટમાં 35 હોટ ડોગ ખાય છે, અને જો તેની ઝડપ બદલાતી નથી તો આ બંને ગુણોત્તર સમાન થશે. અને હવે એમ માટે ઉકેલીએ. આ રીત થોડી વધુ સરળ છે, કારણ કે હવે ફક્ત બંને બાજુ 35 સાથે ગુણાકાર કરવાનો છે. ડાબી અને જમણી બાજુ 35 સાથે ગુણતા, ફરી જુઓ 35/35 સાથે છેદ ઉડશે અને જમણી બાજુ ફક્ત એમ વધે. જ્યારે ડાબી બાજુ 35/66/21, જેની ગણતરી આપણે અહીં જોઈ છે, જેનો જવાબ મળે છે 110. આમ ફરીથી એમની કિંમત 110. આમ કોઈ પણ રીતે ગણો, આપણો જવાબ સરખો મળશે.